की है अन्नपूर्णा देवता की। आज भारतनी अंदर आ वायरस कोरोना वायरस थी भारत देश नहीं पण 138 देश नी अंदर आ वायरस फैलाव छे। देश नी अंदर बधाय पीड़ित थे कि आ वायरस क्यांथी आयो ने केवो छे। चेपी रोग छे, एकबीजाने अड़वी तो आ थई जाय रोग। आ रोगथी बहु हाचवो जोईए बधायने, એકબીજાને અડવું ના જોઈએ, દૂરથી રહેવું જોઈએ ઓછામાં ઓછું। જેટલો બધો પ્રચાર કરે ગવર્મેન્ટ ને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આટલી બધી વ્યવસ્થા કરે છે તો એની અંદર એમને સહકાર આપવો જોઈએ આપ બધાએ, કેમ કે આ દેશ માટે છે। ને જેટલું તમે સારું રહેશો એટલું લોકોને આ કોરોના વાયરસ દૂર રહેશે। ને રામબલ મંદિર તરફથી અહીં અન્નક્ષેત્ર ચાલે છે, અન્નક્ષેત્રમાં એટલે કે અમે કોઈને અહીં આવવાનું નહીં અને ઘરે ઘરે અમારા જે સેવકો છે સ્વયંસેવકો આ બધા ગાડી લઈને બધાના ત્યાં પહોંચતું કરવી છીએ। અલગ અલગ દરરોજ આઈટમ હોય છે, કોઈ દાળ ભાત હોય, કોઈ ખીચડી શાક રોટલી હોય, આ દરરોજ બધાને વિતરણ કરવામાં આવે છે। કયા વિસ્તારમાં આપવામાં આવે છે? બધે કોઈ બી વિસ્તારમાં, કોઈ આ જાતે નાતી નાતી જાતે કોઈ જોવામાં નથી આવતું। કેટલા દિવસથી ચાલે છે અન્નક્ષેત્ર? આ લગભગ 10 દિવસથી ચાલતું હોય છે। રોજ કેટલા માણસનું જમણ થાય છે? લગભગ 1000-1500 માણસનું। બે ટાઈમ થાય છે? એક ટાઈમ, એક ટાઈમ બહુ સાંજના સાંજરો સાંજે જશે 8 વાગ્યા સુધી બધી પીરસવામાં આવશે, બધાને ઘરે ઘરે આપવાનું, કોઈ માણસ અહીં લેવા નહીં આવવાનું। અહીંયા આજુબાજુવાળા મેલ્લાવાળા અહીંયા લઈ જાય, પણ આમ જે દૂર છે બજણીયા પરા છે, પછી આ ચોકડી ઉપર છે, અસલપુર ચોકડી બધી અહીંયા છે, પોપટ ચોકડી છે, હા બધી જગ્યાએ જે અલગ અલગ જગ્યાએ છે આ લોકો બધે વિતરણ કરતા જોઈએ પ્રસાદ કે રામમોહન મંદિર તરફથી આ અન્નક્ષેત્ર ચાલે છે? રામમોહન મંદિરથી અન્નક્ષેત્ર, આમાં અભી સુધી કોઈનો સહકાર લીધો જ નથી। આમ તો સહકાર છે જ બધા સેવકોનો, જૂનો સેવક છે, પણ આના માટે કોઈ કીધું નથી, છતાં લોકોની જે ઈચ્છા હોય એ આપી જાય છે। મેં હું કોઈને કહેતો પણ નથી આ બાબતમાં, કે આપણે જ કરવું છે, ને જેટલું થાય એટલું ઠાકોરજીનું વિતરણ પ્રસાદનું થાય એટલું દુર્દોષ કરવો વધારે, અધિક છે અધિક જેટલા માણસ, કોઈ માણસે ને ભૂખ્યો ના સૂવો જોઈએ। અમારો એક સંકલ્પ, માણસ કોઈ જે ગમે તે નાતી ન હોય, અહીંયા નાતીનો ભેદ જ નથી, કોઈ બી નાતી હોય, ને એમ આજથી ને પહેલાંથી જ પણ હું રાખતો નથી। આટલા બધા મેં મોટા પ્રોગ્રામ કર્યા, પણ કોઈ દિવસે મેં નાત ભેદ તો રાખ્યો જ નથી, કોઈ જાતિ ભેદ નથી રાખ્યો, એ બધા અમારો તો બધું હોય ને બધું કુટુંબ એક જ કુટુંબ એમ માનવી છે કે ઠાકોરજી કૃપાથી એમાં કોઈ જાતનું નથી। આ પ્રસાદ બધાએ ખૂબ આગ્રહથી બધા લે, ખૂબ પ્રેમથી, કેમ કે આ પ્રસાદ ઠાકોરજીનો છે, ભગવાનને જમાડેલા, ભગવાનને જમાડેલા પ્રસાદ છે, એની અંદર બધા એને માટે છૂટી છે। અમારા માણસો દેવા ઘરે ઘરે જાય છે આ માણસો, બસ વિશેષ નહીં કંઈ કહેવાનું, બસ ના ભગવાન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ અન્નક્ષેત્ર ચાલતું રહેશે।